બુલેટિનમાં સૌથી પહેલા વાત બીબીસીએ જોયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજોની. આ દસ્તાવેજોમાં ચીનની જેલ શિબિરમાં કેદ સેંકડો વીગર મુસ્લિમોની સ્થિતિ વિશે વિગતવાર માહિતી છે. તેમાં નજીવા કારણોસર અટકાયતમાં રખાયેલા વીગર મુસ્લિમોની અંગત વિગતો પણ છે. ટીકાકારો કહે છે કે આ દસ્તાવેજો ચીની અધિકારીઓના વીગર સમુદાય સામેના અભિયાનનો પુરાવો છે. આ વીગર મુસ્લિમો ચીનના શિનજિયાંગ પ્રાંતના પશ્ચિમ ભાગમાં રહે છે, જો કે ચીન તમામ આરોપોને નકારે છે. જોઈએ બીબીસી સંવાદદાતા જેમ્સ લેન્ડેલનો આ ખાસ અહેવાલ. બે વર્ષ સુધી બીબીસી પશ્ચિમ ચીનમાં આવેલા આવા કેમ્પ વિશે રિપોર્ટ કરતું આવ્યું છે. અહીં 10 લાખ જેટલા વીગર અને અન્ય લઘુમતી મુસ્લિમોને ખટલાની સુનાવણી વગર અટકાયતમાં રખાયા છે. ચીન કહે છે આ લોકો અહીં ચરમપંથ અને કટ્ટરવાદનો સામનો કરવાના પ્રયાસ રૂપે ચાઇનીઝ ભાષા અને કોમ્યુનિસ્ટ પાર્ટીના સિદ્ધાંતો શીખે છે. પણ બીબીસીને મળેલા અમુક લીક થયેલા દસ્તાવેજો સૂચવે છે કે આ કેમ્પો વ્યાપક ધાર્મિક દમનનો એક ભાગ છે. 137 પાનાના આ દસ્તાવેજમાં એ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે કે શા માટે એક ચોક્કસ પ્રાંતમાંથી આવતા 300 જેટલા વિગરોને શિનજિયાંગ ખાતે અટકાયતમાં રખાયા છે. અમુક લોકોની અટકાયત એ કારણે કરાઈ કેમ કે તેમણે પાસપોર્ટ માટે અરજી કરી હતી, તેમના સંબંધીઓ વિદેશમાં રહેતા હતા, અથવા ઇન્ટરનેટ પર અજાણતા વિદેશી વેબસાઇટ સર્ચ કરવા બદલ થઈ હતી. બીજા કેટલાકની અટકાયત લાંબી દાઢી રાખવા બદલ અથવા બુરખો પહેરવા બદલ કે પછી લઘુમતી ધર્મના લક્ષણો ધરાવતા હોવાને કારણે કરાઈ હતી, જ્યારે કે અમુક જન્મ નિયંત્રણ નીતિનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત હતા અથવા માત્ર અવિશ્વાસ હોવાના કારણે દોષિત ઠેરવાયા હતા. આ દસ્તાવેજો દેશ નિકાલ બાદ આમસ્ટરડેમ ખાતે રહેતા વીગર અસીએ અબ્દુલ્લાહેબને મધ્યસ્થીઓ દ્વારા મોકલાયા હતા અને તેમણે આ દસ્તાવેજોને જાહેર કરવાનું નક્કી કર્યું. હા ચોક્કસ, મને પણ મારા સંબંધીઓ અને મિત્રોની ચિંતા થાય છે, પણ જો બધા આ જ કારણે ચૂપ રહેશે તો અમે ક્યારે આ ગુનાઓને રોકી નહીં શકીએ. આ દસ્તાવેજોમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ દ્વારા એકત્ર કરાયેલો વિગર મુસલમાનોના અંગત અને ધાર્મિક જીવન વિશેનો ડેટા છે. તેઓ શું જમે છે, શું પહેરે છે, ક્યારે નમાઝ પઢે છે અથવા ક્યારે મસ્જિદ જાય છે. એ સિવાય લગભગ 3000 જેટલા પરિવારોને માત્ર તેમના મિત્રો અને પડોશીઓ સાથેના સંબંધો પણ તેમને ગુનેગાર બનાવી શકે છે. આ દસ્તાવેજોની 100% ખરાઈ કરવી તો મુશ્કેલ છે, પણ તેની ચકાસણી કરનારા નિષ્ણાંતોએ મને કહ્યું છે કે તેઓ તેને યોગ્ય ઠેરવે છે. અટકાયતનું આખું અભિયાન તેની પાછળના કારણોનું વિગતવાર અને વૈશ્વિક ચિત્ર રજૂ કરે છે. એક એવું ચિત્ર જેને આપણે કદાચ ધર્મની સાથે ડરાવતી રાક્ષસીના શિકાર અંગેના મધ્યકાલીન વિચાર સાથે જોડી શકીએ. ગત વર્ષે ચીને આ કેમ્પોમાં કેમેરા લઈ જવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ માત્ર વ્યાવસાયિક શિક્ષણ કેન્દ્રો જ છે. લંડન ખાતે ચીનના દૂતાવાસે આપેલા નિવેદનમાં તેમણે આગ્રહ કર્યો હતો કે માત્ર એવા લોકોની અટકાયત કરાઈ છે જેઓ ચરમપંથ અથવા ધાર્મિક કટ્ટરવાદના ગુનાઓમાં સંકળાયેલા છે. તેમણે કોઈ ચોક્કસ ધર્મ કે વંશને નિશાન બનાવતા હોવાનો ઇનકાર કર્યો હતો. જ્યારથી મલેશિયાના વડાપ્રધાન મહાતીર મોહમ્મદે કાશ્મીર અને નાગરિકતા કાયદા પર મોદી સરકારની આલોચના કરી છે, ત્યારથી બંને દેશના સંબંધો બગડી ગયા છે. જ્યારે પાકિસ્તાન સાથે મલેશિયાના સંબંધો સુધર્યા છે, હવે આ સંબંધોની ત્યાંના ભારતીય મૂળના લોકો પર કેવી અસર થઈ તે જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદે. મલેશિયાનો પામ ઓઇલ ઉદ્યોગ હાલ સંકટમાં છે, કારણ ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ. પામની ખેતીમાં ક્યારેક તેમને પોતાનું ભવિષ્ય નજરે પડતું હતું, પરંતુ ભારત સાથે મલેશિયાના સંબંધો બગડતા તેમના જીવનમાં અસ્થિરતા પેદા થઈ ગઈ છે. પામ ઓઇલ, વી ગોટ ઓલમોસ્ટ 2 બિલિયન ઓર્ડર. અમને ભારતમાંથી 2 અબજ રિંગિટનો પામ ઓઇલનો ઓર્ડર મળ્યો હતો. ભારતની પ્રતિક્રિયાની અમારા જેવા લોકો પર ઘેરી અસર પડી છે. પામ ઓઇલની નિકાસ સાથે જોડાયેલા લગભગ તમામ નાના મોટા વેપારીઓ પ્રભાવિત થયા છે. અહીં વસવાટ કરતા ભારતીય મૂળના કેટલાક લોકો પામની ખેતી સાથે જોડાયેલા છે, તેથી બંને દેશોના ખરાબ સંબંધની અસર આ ભારતીય મૂળના લોકોને પણ થઈ છે. ભારતમાં પામ ઓઇલમાં નિકાસની કમીને કારણે અમારા જીવન પર ઘણી અસર પડી છે. તમામ લોકો તેનો ભોગ બન્યા છે. અમારા બાળકો અને પરિવાર મુશ્કેલીમાં છે. હવે અમે પામની ખેતી છોડવા માંગીએ છીએ. અમારું ભવિષ્ય અંધકારથી ભરેલું છે. બંને દેશો વચ્ચેના સંબંધો આટલા ખરાબ કેમ થયા?
તેનું કારણ મલેશિયાના વડાપ્રધાન મહાતીર મોહમ્મદે કાશ્મીર અને નાગરિકતા સંશોધન કાયદા પર ભારતના પગલાંની આલોચના કરી તે છે. ઇન્ડિયા શુડ વર્ક વિથ પાકિસ્તાન. પણ આખરે તેમણે આવું નિવેદન આપવાની કેમ જરૂર પડી? ગત ચૂંટણીમાં મહાતીર મોહમ્મદની પખ્તન હરપન પાર્ટીએ જીત મેળવી હતી, પરંતુ મુસ્લિમ મલય સમુદાયમાં તેમનું જન સમર્થન ઓછું થયું હતું અને આ જ કારણ છે કે તેઓ મલય મુસ્લિમોનું સમર્થન પરત મેળવવા માંગે છે. તે જ કારણે તેઓ મલય મુસ્લિમોનો ભરોસો મેળવવા માટે બયાનબાજી કરે છે. ભારત ઓર મલેશિયા કે રિશ્તો મેં ફિલહાલ દરાર જરૂર હૈ લેકિન યે રિશ્તે બહોત હી પુરાને ઓર ઘનિષ્ઠ હૈ. પહેલે યહાં પર ચોલા ડાયનેસ્ટી ને હુકુમત કી, ઉસકે બાદ બ્રિટિશ રાજ કા યે દોનો દેશ હિસ્સા બને, જિસકે દૌરાન તમિલનાડુ સે હજારો કી સંખ્યા મેં બંધવા મજદૂર યહાં લાએ ગયે, જિન્હોને રબર પ્લાન્ટેશન મેં કામ કિયા. આજ વો મલેશિયન ઇન્ડિયન્સ કહેલાતે હૈ ઓર દોનો દેશો કે બીચ રિશ્તો મેં મજબૂતી કા એક કારણ હૈ. અહીં ભારતીય મૂળના નેતા બંને દેશોના સંબંધો સુધારવાની કોશિશ કરી રહ્યા છે, પણ હવે આગળ શું થશે? બની શકે કે મહાતીર મોહમ્મદના પ્રશાસન બાદ આવનારી નવી સરકારની પ્રાથમિકતા બંને દેશોના સંબંધોને મજબૂત કરવાની હોઈ શકે. જોકે અહીંના રાજનીતિક વિશ્લેષકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ કામચલાઉ છે, આવનારા દિવસોમાં તે અવશ્ય સુધરશે. સમય એક વિરામનો, આગળ જોઈશું. જાપાન ખાતેથી ક્રૂઝમાંથી પરત ફરી રહેલા મુસાફરો ખુશ કેમ નથી? સીરિયામાંથી યુદ્ધને પગલે 4 દિવસમાં 40,000નું પલાયન. લઈએ એક વિરામ, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પના શાહ અને હવે વાત કરીએ કોરોના વાયરસ એટલે કે COVID-19ને કારણે ચીનમાં વધી રહેલા કેસની. ચીને પહેલીવાર આ આરોગ્ય આફતના આંકડા જાહેર કર્યા છે, જે અનુસાર 70,000 નવા કેસ. ચીનમાં કન્ફર્મ કેસની સંખ્યાની જો વાત કરીએ 72,000, જ્યારે કુલ મૃત્યુ આંક 1,800 પર પહોંચ્યો છે. જ્યાંથી આ રોગ પ્રસર્યો, હુબેઈ પ્રાંતમાં મૃત્યુદર સૌથી વધારે 2.9% પર છે. ચીનમાં મૃત્યુદર છે 0.4% પર. ચાઇનીઝ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર કુલ કેસમાંથી 81% કેસ પ્રાથમિક, 14% સામાન્ય, માત્ર 5% ગંભીર હતા. 80 વર્ષથી વધુ ઉંમરના લોકો તેનો સૌથી વધારે શિકાર બન્યા. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. જાપાનના યોકોહામા બંદરે લાંગરાયેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ પર ચીન બાદ સૌથી વધુ અને સૌથી ઝડપથી કેસ નોંધાઈ રહ્યા છે. 3,750 જેટલા લોકોમાંથી અંદાજે 450ને તેનો ચેપ લાગી ચૂક્યો છે. અમેરિકાએ આ ક્રૂઝ પર સવાર નાગરિકોને ઉગારી લીધા છે, જ્યારે અન્ય દેશોએ પણ આ માટેની કવાયત શરૂ કરી છે. આ એક ક્ષણ હતી જ્યારે અમેરિકાના શેરલ અને પોલ મોલેસ્કી ડાયમંડ પ્રિન્સેસમાંથી નીકળી રહ્યા હતા અને યુએસ આર્મીએ તેમને આવકાર્યા. 340 જેટલા અમેરિકી નાગરિકો અમેરિકા પરત પહોંચી ચૂક્યા છે, જોકે તેઓ પોતાની સાથે વાયરસ પણ લઈને ગયા છે. વિમાનમાં તેમની પાસે ખાસ આઇસોલેશન યુનિટ તૈયાર કરાયું હતું. અમેરિકાના 44 મુસાફરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તો આ તરફ અમેરિકી નાગરિકોના નીકળ્યા બાદ જ ક્રૂઝ પર વધુ 99 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાનું બહાર આવ્યું. The quarantine on board the Diamond Princess. Diamond Princess ના મુસાફરોનો બુધવારે છુટકારો થશે. તેમને કહેવાયું છે કે જો તેમના ટેસ્ટ નેગેટિવ આવશે તો તેમને ઘરે જવા દેવામાં આવશે. જો કે સોમવારે વધુ 99 કેસો કન્ફર્મ થતા એટલું તો સ્પષ્ટ છે કે જાપાનના આ જહાજ પર મુસાફરોને જુદા રાખવાથી કોઈ ફાયદો નથી થયો. ઉલટાનું, જે મુસાફરો જહાજમાં બાકી રહી ગયા છે તેમની માટે સ્થિતિ વધુ કપરી બની છે. બ્રિટન તેના નાગરિકોને પાછા લાવવા માટે તૈયારી કરી રહ્યું છે, તો ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પણ તેના મુસાફરોને લઈ જવા માટે તૈયાર છે. બીબીસીએ ઓસ્ટ્રેલિયા મૂળના મહિલા સાથે વાત કરી, જેઓ જરા પણ ઉત્સાહી ન હતા. અમને ખબર પડી છે કે અમને જે વિમાનમાં મોકલવામાં આવી રહ્યા છે એમાં બીજા મુસાફરો પણ સવાર થવાના છે, જેમના ટેસ્ટ નથી કરાયા અથવા તેમને ચેપ પણ હોઈ શકે છે. અમને છેલ્લા 2 અઠવાડિયાથી અલગ રખાયા હતા, હવે આ યોગ્ય નથી. આ દરમિયાન જાપાનને અહેસાસ થયો છે કે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે
આવતા સપ્તાહે જાપાનના રાજાનો જન્મદિવસ છે, જેની મોટા પાયે ઉજવણી થતી હોય છે. જો કે આ વખતે ગંભીરતાને જોતા આ સમારોહને રદ કરી દેવાયો છે. હવે યુદ્ધગ્રસ્ત સીરિયા જઈએ, જ્યાં સીરિયાઈ સરકારના હવાઈ હુમલાઓએ હજારોની જિંદગી દોજક બનાવી દીધી છે. વિદ્રોહીઓ પાસેથી ઇદલીબ અને એલેપ્પોનો કબજો મેળવવા માટે રશિયા સમર્થિત અસદની સેના સતત હવાઈ હુમલા કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે છેલ્લા 4 દિવસમાં 40,000 લોકોએ પલાયન કર્યું છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ઉત્તરીય સીરિયા પર હુમલાઓ ત્યાં સુધી બંધ નહીં કરે જ્યાં સુધી વિદ્રોહીઓ આ વિસ્તારને નહીં છોડે. જોઈએ આ ખાસ રિપોર્ટ. પિતા સાથે મોબાઈલ પર ગમ્મત કરતી આ બાળકી નજીકમાં થઈ રહેલા હવાઈ હુમલાથી અજાણ છે. પિતાનું કહેવું છે કે ભીષણ યુદ્ધની સ્થિતિમાં સીરિયામાં ટકી રહેવા માટે આ એકમાત્ર વિકલ્પ છે. રશિયા સમર્થિત સીરિયન આર્મીએ પશ્ચિમી સરહદો ઉપર હુમલા વધારી દીધા છે. એમનો એકમાત્ર હેતુ છે વિદ્રોહીઓ પાસેથી તેમની જમીન પાછી મેળવવી. એલેપ્પો અને ઇદલીબને મુક્ત કરવા માટે લડાઈ સતત ચાલુ છે. ઉત્તરથી આવતા વિદ્રોહી સૂરની ચિંતા વિના આતંકવાદને ડામવા, સ્થિરતા મેળવવા અને સીરિયાઈ ધરતીને મુક્ત કરવા માટેનો આ સંઘર્ષ છે. અસદ સરકારે લીધેલા પગલાઓને કારણે લાખો લોકોએ અહીંથી પલાયન થવું પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અનુસાર 4 દિવસમાં સીરિયામાંથી અંદાજે 40,000 લોકોએ સ્થળાંતર કર્યું છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. તેઓ યુરોપમાં પ્રવેશવાની ઈચ્છાથી તુર્કીની સરહદ તરફ આગળ વધી રહ્યા છે. જો કે આ પહેલા તેમને તીવ્ર ઠંડી અને રસ્તામાં થતા હવાઈ હુમલાઓનો સામનો કરવાનો છે. 140 પરિવારો એવા છે જેમની પાસે છત નથી. તેઓ વિદ્રોહી નથી. અહીં પરિસ્થિતિ વિકટ છે, હવામાન ખરાબ છે, ખાસ કરીને રાતના સમયે. અમારા બાળકો ખૂબ નાના છે, તેઓ ઠંડીને કારણે બીમાર પડી ગયા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે કે સીરિયામાં તેમના સંસાધનો પ્રભાવિત થયા છે. સીરિયાઈ સેના મહત્વની હોસ્પિટલ્સ અને જાહેર સંસાધનોની ઇમારતોને નિશાન બનાવી રહી છે, જેને પગલે તેમને બંધ કરવાની ફરજ પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સીરિયામાં યુદ્ધ વિરામની તાકીદે જરૂર છે, પરંતુ આ અપીલને સતત અવગણવામાં આવી રહી છે, ન માત્ર સીરિયાઈ સરકાર દ્વારા પરંતુ વિશ્વના અન્ય દેશો દ્વારા પણ. હવે વિશ્વના મહત્વના સમાચારો ટૂંકમાં જોઈશું બીબીસી રાઉન્ડઅપમાં. અફઘાનિસ્તાનના ચૂંટણી પંચે અશરફ ઘાનીને દેશના રાષ્ટ્રપતિ પદે વિજેતા જાહેર કર્યા છે. ગત વર્ષે 28 સપ્ટેમ્બરે આ ચૂંટણી થઈ હતી. આ ઘોષણા અફઘાનના સ્વતંત્ર ચૂંટણી પંચે કરી છે, જે અનુસાર અશરફ ઘાનીને કુલ મતોના 50.64% મત મળ્યા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી અબ્દુલ્લા અબ્દુલ્લાને 39.52% મતો મળ્યા હતા. પ્રાથમિક પરિણામોના આધારે ગત વર્ષે 22 ડિસેમ્બરે અશરફ ઘાનીને વિજેતા જાહેર કરાયા હતા. જોકે અબ્દુલ્લાએ આ પરિણામોને પડકાર્યા હતા, જેને કારણે સ્થાનિક ચૂંટણી પંચે બેલેટની ખાસ તપાસને આધારે નવેસરથી પરિણામોની જાહેરાત કરી. વિશ્વભરના કોરોના વાયરસની અસર આર્થિક રીતે પણ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે. એપલે ચેતવણી આપી છે કે કોરોના વાયરસથી ચીનમાં વિક્ષેપ ઊભો થવાનો અર્થ આવકમાં ઘટાડો એવો થાય છે. અમેરિકાની આ ટેક જાયન્ટ કંપનીના કહેવા પ્રમાણે આ રોગચાળો તેને નાણાકીય રીતે પ્રભાવિત કરશે. યુરોપની સૌથી મોટી બેંક HSBCના નફામાં મોટો ઘટાડો થયો છે. બેંકને $7 અબજ થી વધુની ખોટ થઈ છે. બેંક દ્વારા ચેતવણી અપાઈ છે કે આ વર્ષે કોરોના વાયરસ તેની કામગીરીને અસર કરી શકે છે. કર્મચારીઓની સંખ્યામાં પણ કાપ મૂકવાના સંકેત બેંકે આપ્યા છે. 100 કરતા વધારે તબીબોએ જુલિયન અસાંજેની માનસિક અને શારીરિક સ્થિતિ સામે ચિંતા વ્યક્ત કરી. સાથે જ આવા સંજોગોમાં તેઓ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી શકશે કે નહીં તે અંગે પણ સવાલો ઉભા કર્યા છે. વિકીલીક્સના સહસ્થાપક અમેરિકા તરફથી કરાયેલી પ્રત્યાર્પણની વિનંતીને લઈને આવતા સપ્તાહે કોર્ટમાં રજૂ થવાના છે, જ્યાં તેમના પર સરકારના રહસ્યો લીક કરવાનો આરોપ છે. જેટમેન તરીકે જાણીતા ઈવ રોસીએ દુબઈમાં એક સ્થળ પરથી 1800 મીટર ઊંચે ઉડીને અત્યાર સુધીની સૌથી ઊંચી ઉડાન ભરી છે. કાર્બન ફાઈબર વિંગ્સના સહારે બનાવાયેલું આ સાધન એટલું સક્ષમ છે કે 400 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે તે કામ કરી શકે છે. બીબીસી સમાચારમાં સમય છે હાલ વધુ એક વિરામનો. વિરામ બાદ જોઈશું. જેણે બોમ્બ વિસ્ફોટમાં ગુમાવ્યા પિતા, તેણે પિતાના હત્યારાને કર્યો માફ, પણ શા માટે? બીબીસીની ખાસ રજૂઆતમાં ચેન્નઈની મહિલા આર્ચર ખેલાડીઓ સાથે મુલાકાત.
રોકાઈએ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ બીબીસી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત. હું છું કલ્પના શાહ. વર્ષ 2002, જગ્યા ઇન્ડોનેશિયાનો બાલી પ્રાંત. લગભગ 200 વ્યક્તિ ચરમપંથી સમૂહે કરેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા. આજે આ ઘટનાને 18 વર્ષ પછી એ વ્યક્તિ જેણે બાળપણમાં તેના પિતાને ગુમાવ્યા હતા તે આ વિસ્ફોટના ગુનેગારોને માફ કરી દે છે. શા માટે? આ વ્યક્તિની લાગણીસભર યાત્રાના આ પણ સાક્ષી બનો. જોઈએ ઇન્ડોનેશિયાથી આ ખાસ અહેવાલ. આ છે ગારિલ, જેમના પિતા એક ટેક્સી ડ્રાઈવર હતા, જેઓ પ્રવાસીઓના હૃદય સમી ઇન્ડોનેશિયાના બાલી પ્રાંતની આ જગ્યાએ પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા હતા અને અચાનક એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ તેમની કારની હાલત કંઈક આવી હતી. આજે હવે તે પોતાની માતા સાથે એ વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યા છે જેણે તેમના પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. અલી ઇમરોન આજીવન કારાવાસ ભોગવી રહ્યા છે. તેમના ભાઈઓએ વર્ષ 2002ના બાલી બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. Islam mana yang membunuh saudaranya sendiri? Bapak bilang menurutmu itu Islam. Teman-teman saya diantar bapak ya. Adik-adik saya sekolah SD. Nggak pernah merasakan diantar sama bapaknya pada sekolah. Kalau sampean cerita seperti itu, saya tahu sampean tersiksa, tapi saya lebih tersiksa. Kesalahan yang saya lakukan itu tidak bisa ditebus oleh apapun. Itu saya sadar. Saya percaya dan saya yakin sampai sekarang. Ditebus oleh apapun tidak akan terbayar. Mohon maaf ya, Pak. Saya sudah maafin, Pak. Iya. Terima kasih banyak. Mohon maaf. Mohon maaf. Sama-sama, Pak. Dan sampai jadi anak soleh. ભવિષ્યમાં આવા હુમલાઓ ના થાય તે માટે ઇન્ડોનેશિયાની સરકારે આ પ્રકારનો પ્રયાસ શરૂ કર્યો, જેમાં ગુનેગારને પીડિત પરિવારો સાથે મુલાકાત કરાવાય છે. બીબીસીને આ મુલાકાતને શૂટ કરવાની ખાસ પરવાનગી મળી હતી. માર્ચ મહિનામાં બીબીસી પહેલીવાર ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડની જાહેરાત કરશે. દૂતિચંદ, માનસી જોશી, મેરીકોમ, પીવી સિંધુ અને વિનેશ ફોગટ આ એવોર્ડના નોમિનીઝ તરીકે વિશ્વસનીય સ્પોર્ટ્સ પત્રકારો અને લેખકોની જ્યુરી તરફથી પસંદગી પામ્યા છે. આ એવોર્ડની જાહેરાત થાય તે પહેલા બીબીસી ભારતીય મહિલા ખેલાડીઓનું રમત ક્ષેત્રે યોગદાન દર્શાવતા ખાસ અહેવાલ સતત રજૂ કરી રહ્યું છે, જેમાં આજે વાત ઓલિમ્પિક 2024 માટે તૈયારીમાં વ્યસ્ત તીરંદાજી એટલે કે આર્ચરી કરતી ચેન્નઈની ચાર મહિલાઓની. જોઈએ સંવાદદાતા જયકુમારનો આ ખાસ અહેવાલ. என்னோட பேர் யுவஸ்ரீ.
મારું નામ છે યુવાશ્રી. વર્ષ 2016માં હું સ્નાતકનો અભ્યાસ કરી રહી હતી ત્યારે મેં એક સેશનમાં ભાગ લીધો હતો જેમાં આર્ચરીની રમત વિશે માહિતી આપવામાં આવી હતી અને એવા લોકોને બોલાવવામાં આવ્યા હતા જેમને આ સ્પોર્ટ્સમાં રસ હોય. 500થી વધારે લોકોએ તેમાં આવેદન ભર્યા હતા જેમાં અમે પણ હતા. જ્યારે છેલ્લે માત્ર 4 જણાની પસંદગી થઈ ઓલિમ્પિકની તાલીમ માટે. વર્ષ 2019માં મેં રાજ્યકક્ષાની સ્પર્ધા જીતી હતી. હું અહીં ઓલિમ્પિકમાં જીત મેળવવાના મારા સપનાને સાકાર કરવા માટે તાલીમ લઈ રહી છું. મેડલ વાંગણું એનો કનવ, એનો લક્ષ્ય એલામે કંડીપા કુડી સિક્રો ના કંડીપા ઓલિમ્પિકલ મેડલ વાંગવા அதுકાને ટ્રેનિંગ எடுத்துட்டு இருக்கேன். આ મહિલાઓના કહેવા પ્રમાણે આર્ચરી સ્પોર્ટ્સમાં એક મહિલા તરીકે ખૂબ જ ઓછા અવરોધોનો સામનો કરવો પડે છે. આર્ચરીલે પાતીંગના વુમન્સ નરી એડવાન્ટેજીસ இருக்கு. ખરેખર તો આ સ્પોર્ટ્સ મહિલાઓ માટે ફાયદાકારક છે. જો તમે ફૂટબોલ કે વોલીબોલની વાત કરો તો તેમનો પહેરવેશ મહિલાઓ માટે પડકાર બની જાય, જ્યારે આર્ચરીમાં આ પડકાર નથી. તમને જે યોગ્ય લાગે તે તમે પહેરી શકો છો. તમે આખા શરીરને ઢંકાય તેવો પહેરવેશ પણ પહેરી શકો છો. આ મહિલા ખેલાડીઓ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવાના લક્ષ્ય સાથે મહેનત કરી રહ્યા છે, જ્યારે અન્ય 5 આર્ચર ખેલાડીઓને સંજોગો વસાત પોતાના સપનાને છોડવું પડ્યું છે. હું એક પ્રોફેશનલ આર્ચર છું. બરાબર 1 વર્ષ પહેલાં હું પ્રોફેશનલ કલાકાર હતી. મારે સ્પોર્ટ્સમાં એટલે ભાગ લેવો હતો કે હું મારા કાર્યમાં મારું ધ્યાન વધારે કેન્દ્રિત કરી શકું, જેથી મેં આર્ચરીમાં જવાનું નક્કી કર્યું, જે ધ્યાન વધારવા માટે સૌથી શ્રેષ્ઠ રમત છે. મેં આમાં 5 જાન્યુઆરીથી ભાગ લેવાનું શરૂ કર્યું અને ઓક્ટોબર સુધીમાં તો મેં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવી લીધો હતો. તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ પોતાના જુસ્સાની મદદથી મેડલ જરૂરથી લઈ આવશે. આવતીકાલે બીબીસી સમાચારમાં વાત કરીશું બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર અંતર્ગત 14 વર્ષીય શૂટર એશા સિંઘની સફર વિશે જોઈશું. ખાસ અહેવાલ આવતીકાલે રાત્રે 8 કલાકે બીબીસી સમાચારમાં. અને હવે જતા પહેલા આજના કાર્ટૂનની વાત કરીએ. કોરોના વાયરસ એટલે કે COVID-19ને કારણે ચિકનના વેચાણમાં ઘટાડો થયો છે. આ ખબર પર જ કાર્ટૂનિસ્ટ કીર્તિશની કલમે આજનો વ્યંગ જોઈએ. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. નમસ્કાર.